સહારા દરવાજા રાજીવનગરની પાછળ આવેલા મેવાડા પાર્કિંગની ખુલ્લી જગ્યામાં ચાલતા દારૂના વેપલા પર ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડી ત્રણ બુટલેગરોને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. જ્યારે બે બુટલેગરોને વોન્ટેડ જાહેર કરી રૂપિયા 11.28 લાખથી વધુની મતનો માલ કબજે કર્યો હતો. સુરતે ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે સહારા દરવાજા રાજીવનગરની પાછળ મેવાડા પાર્કિંગની ખુલ્લી જગ્યામાં દારૂનો કારોબાર ચાલી રહ્યો છે. બુટલેગરો ત્યાંથી દારૂની હેરાફેરી માટે ટેમ્પાનો ઉપયોગ કરી રહ્યા છે. આ હકીકતના આધારે પોલીસે છાપો માર્યો હતો. પોલીસની રેડ દરમિયાન ગોડાદરા પ્રિયંકા સિટીમાં રહેતો સમાધાન ઉર્ફ શંભુ ભાગવત પાટીલ અને પર્વત પાટિયા મગોલમાં રહેતો મહેન્દ્ર છગન મેવાડા નામના બુટલેગરો ભાગવામાં સફળ રહ્યા હતા. જ્યારે રાજસ્થાન રાજસમંદ જિલ્લાના સુરજ દરવાજામાં રહેતો શિવલાલ પન્નાલાલ માળી, નરેન્દ્રકુમાર તિલારામ લોહાર અને લિંબાયત શિવાજીનગરમાં રહેતો નરેન્દ્ર સંતોષ પાટીલ નામના બુટલેગરો રંગે હાથ ઝડપાઈ ગયા હતા. પોલીસને બે ટેમ્પામાંથી રૂપિયા 3.98 લાખથી વધુની 3,984 નંગ દારૂની બોટલ મળી આવી હતી. પોલીસે ત્રણેય બુટલેગરોની ધરપકડ કરી દારૂનો જથ્થો, બે ટેમ્પા, ત્રણ મોબાઈલ વગેરે મળી કુલ રૂપિયા 11.28 લાખથી વધુની મત્તા કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.